નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 7 જેનું નામ છે મિત્રો વનસ્પતિની જાણકારી મેળવવી. અગાઉ મિત્રો વનસ્પતિના ભાગોની અંદર આપણે પ્રકાંડ, મૂળ, પણ એના વિશે મિત્રો આપણે અભ્યાસ કર્યો, એના સામાન્ય કાર્ય પણ મિત્રો આપણે જોયા. હવે અભ્યાસ કરીશું મિત્રો પુષ્પ. તો અહીં મિત્રો તમને તમારા ચોપડીમાં પાના નંબર 60 પર ત્રણ આકૃતિઓ મિત્રો આપેલી છે, આકૃતિ નંબર એ, બી અને સી. મિત્રો તો આકૃતિ નંબર એ મિત્રો પર્ણવિહીન ડાળી છે, આકૃતિ નંબર બી મિત્રો પર્ણયુક્ત ડાળી છે, અને આકૃતિ નંબર સી મિત્રો પર્ણ અને પુષ્પવાળી ડાળી છે. તો એ, બી અને સી માં ગુલાબના છોડની ત્રણ ડાળીઓ દર્શાવેલી છે. છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય મિત્રો તમે કહી શકો? મિત્રો કઈ આકૃતિ મદદરૂપ થશે મિત્રો આપણે છોડને ઓળખવા? કયા પ્રકારનું છોડ છે મિત્રો, કયો છોડ છે મિત્રો? તો આપણે કહીએ મિત્રો આકૃતિ નંબર સી, કારણ કે તે પર્ણ અને પુષ્પ સહિત મિત્રો ડાળી છે. તો પુષ્પ પરથી મિત્રો આપણે ઓળખી જઈશું કે આ ડાળી મિત્રો ગુલાબના છોડની છે. હવે મિત્રો આ પુષ્પની અંદર રંગ ભરવા માટે મિત્રો આપણે કયો રંગ વાપર્યો? તો કે ગુલાબી રંગ વાપર્યો. શું મિત્રો બધા જ પુષ્પો રંગીન હોય છે? તો હા મિત્રો, કેટલાક પુષ્પો રંગીન હોય છે, કેટલાક મિત્રો સફેદ પણ પુષ્પો આપણને જોવા મળે છે. તમે મિત્રો ઘાસ, ઘઉં, મકાઈ, આંબો, જામફળ જેવી વનસ્પતિ પર મિત્રો પુષ્પો આવતા તમે જોયા હશે. અને જો આ વનસ્પતિ પરના પુષ્પો શું મિત્રો એકદમ ચમક ધરાવતા હોય છે, તો ચાલો મિત્રો થોડાક પુષ્પોનો આપણે ધ્યાનથી અભ્યાસ કરીએ, જેથી મિત્રો આપણને થોડો વધારે ખ્યાલ આવે. જ્યારે મિત્રો તમે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરો છો ત્યારે ગલગોટો કે સૂર્યમુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળજો. આગળના ધોરણમાં મિત્રો તમે શીખશો કે તેઓ એકલ પુષ્પ નહીં પરંતુ કેવા છે, સંયુક્ત પુષ્પો છે. મિત્રો તો વનસ્પતિના સોરી મિત્રો ભાગો મુખ્ય કેટલા આપણે મિત્રો જોયા? તો કે પ્રકાંડ, મૂળ, પણ અને પુષ્પ. તેમાં પુષ્પની મિત્રો વાત કરીએ આપણે હાલ, તો કે પુષ્પના મુખ્ય ભાગો મિત્રો ચાર છે, વ્રજપત્ર, દલપત્ર, કુકેસર અને સ્ત્રીકેસર. તો મિત્રો આ બધા જ ભાગોનું મિત્રો આપણે સવિસ્તાર અભ્યાસ અગાઉના વિડીયોની અંદર એક પ્રવૃત્તિ દ્વારા કરીશું.